थोड़े से बैग आ जाए इमरान भाई, અનવર બાપુ નામના એક શખ્સે પૈસા ડબલ થઈ જશે એવી તાંત્રિક વિદ્યા કરી અને પૈસા ડબલ કરી આપશો એવી લાલચ આપી અને 11 લાખ રૂપિયા લઈ અને પછી છેતરપિંડી કરી અને તેને કાગળના જે બંડલ છે નોટો ટાઈપ એવો એક થેલો આપી અને છેતરપિંડી કરેલી. જે ગુનાના અનુસંધાનમાં અમારી એસઓજીની ટીમને બાતમી મળેલી અને અમે જે ગુનાનો મુખ્ય આરોપી છે અનવર ઉર્ફે અનવર બાપુ અભુભાઈ ઠેબા, જે મૂળ જૂનાગઢનો રહેવાસી છે અને છેલ્લા 1.5 વર્ષથી અમદાવાદમાં રહે છે, અને એના મદદમાં બીજા બે એના માણસો છે, પરવેજ અલી અસગર અલી સૈયદ સુફિયાનનગર ફતેવાડી, મજહર મહેબૂબભાઈ શેખ એ પણ ફતેવાડી, આ બંને છે એને ગુનામાં મદદ કરતા હતા, અને એક ત્રીજો જે એનો એજન્ટ તરીકે કામ કરતો હતો તે હજી પકડવાનું બાકી છે, એ આરોપી શમશેર ખાન ફતેવાડીનો છે. આ બધા જ આરોપી મળી અને એ પ્રકારનું એક ચલાવતા હતા કે ભાઈ તમે પૈસા અમને આપો તો અમે તમને ડબલ કરી આપશું તાંત્રિક રીતે, અને જેના ભાગરૂપે આ ફરિયાદીએ 11 લાખ રૂપિયા આપેલા અને તેની સાથે 11 લાખનું ચીટિંગ કર્યું, અને જે ગુનાના કામે અમે 3 આરોપી અટક કર્યો છે અને તેમની પાસેથી 9 લાખ રૂપિયા રિકવર પણ કર્યો છે. સુલેમાની પથ્થર છે જે હાથમાં પકડે તો તેને છરી મારે અથવા ટાંચણી મારે તો એને વાગે નહીં, એ ઉપરાંત નારિયેળ માંથી કઈ અડદના દાણા અને દોરો એવા બધા વિડીયો બનાવી અને એના પોતાના એજન્ટો રાખેલા, એજન્ટો મારફતે ગ્રાહકોને છેતરી કે ભાઈ તમે પૈસા આપશો તો તમારા પૈસા ડબલ થઈ જશે એવી લાલચ આપી અને લઈ આવી, અને નમૂના રૂપે 1500 કે 2000 રૂપિયા છે આ ફરિયાદીની સાથે પણ એવું જ થયેલું, એટલે પાણીની ડોલમાંથી કાઢી અને આમ બતાવે કે ભાઈ જો આ કાગળ હતા એ પૈસા થઈ ગયા છે. હકીકતમાં એવું હોય છે કે પૈસાની નોટ ઉપર જે ટૂથપેસ્ટ છે લગાવી અને પછી પાણીમાં શેમ્પૂ ને બધું પાણી હોય છે એની અંદરથી આમ હલાવી અને કાઢવાથી પેલી ટૂથપેસ્ટ જતી રહે છે અને નોટો થઈ જાય છે, એટલે આવી 1500-2000 રૂપિયાની નોટો બતાવી અને લોકોને ભોળવી અને છેતરે છે. આ એની મુખ્ય મોડસ ઓપરેન્ડી. શું જરૂરિયાત હતી અને કેવી રીતે તેના સુધી પહોંચ્યા? ફરિયાદીની જે હકીકત છે એ મુજબ એને મકાન લેવું હતું, એટલે એને પોતાના સગાવાલા એ લોકો પાસેથી 11 લાખ રૂપિયા ઉછીના મેળવી અને પોતાને એવું કે 11 લાખ આપીશ તો 22 લાખ થઈ જશે, તો એક મકાન મારે થઈ જશે, એટલે આ રીતે ભોગ બનેલ છે. પ્રાથમિક તપાસમાં અમારા ધ્યાન ઉપર આ ફરિયાદીની જે હકીકત છે એને અનુસંધાન આવેલ છે, પણ આગળની તપાસમાં પણ હવે અમે જોઈએ છીએ આગળ શું છે. આમ તો અહીંયા 1.5 વર્ષથી કરતો એવું જણાય છે પોતાના કહેવા મુજબ, પણ આના પહેલા એ જૂનાગઢ હશે ત્યારે પણ કરતો જ હશે, એટલે 3-1 વર્ષ ની આજુબાજુ ગણી શકાય. પ્રાથમિક રીતે જણાવે છે, પણ અમે એ દિશામાં પણ તપાસ કરશું.